હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આગળ આપણે પાઠ 6 રિયાની મુસાફરી, ત્યારબાદ પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી અને પાઠ 8 રિયા પહોંચી મામાના ઘરે. આ ત્રણ પાઠ આપણે શીખી ગયા, બરાબર ને? તો એ પાઠમાં, એ ત્રણેય પાઠમાં આપણે શાના વિશે સમજ મેળવેલી હતી? કોને ખબર છે? ફાઇન, ટ્રેન વિશે, બરાબર ને? તો ચાલો આજે આપણે હવે આ પાઠ 6 રિયાની મુસાફરી જે પાઠ છે એ પાઠને આપણે ફરી વખત એક વખત યાદ કરીએ. બાળ મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અનેક સાધનોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? જોયેલું ને આપણે? તો તમને બધાને ખબર છે કે સાધનો કયા કયા હતા? કોને ખબર છે? કોણ કહેશે મને? બોલો. ફાઇન, તો ચાલો આજે આપણે ફરીથી આ સાધનોને એકવાર યાદ કરીએ. જેમ કે બરટ ગાડું, ઊંટ ગાડી, ઘોડા ગાડી, સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, બસ, ટ્રક, ટ્રેન, હોડી, સ્ટીમર, વિમાન વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે કોઈએ આ સાધનોમાંથી કયા કયા સાધનોમાં મુસાફરી કરી છે? ફાઇન, તમે લોકોએ આ સાધનોમાંથી ઘણા બધા સાધનોમાં બેસીને મુસાફરી કરી હશે, બરાબર ને? આ બધા સાધનોમાંથી અમુક સાધનો દ્વારા મુસાફરી ધીમી થાય છે અને અમુક સાધનો દ્વારા મુસાફરી ખૂબ જ ઝડપથી થાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે સૌથી વધારે મુસાફરો બેસીને મુસાફરી કરી શકે તેવું સાધન કયું હતું? કોને ખબર છે? વેરી ગુડ, ટ્રેન, બરાબર ને? તો ચાલો આજે ફરી એકવાર આપણે એ જોઈએ. આ વાહન વ્યવહારોના સાધનોમાં ટ્રેન એટલે કે રેલગાડી, એમાં એકસાથે 500થી વધારે વ્યક્તિઓ બેસીને મુસાફરી કરી શકે છે અને તેનું ભાડું પ્રમાણમાં સસ્તું હોય છે અને તેની મુસાફરી આરામદાયક પણ હોય છે. આથી ઘણા બધા લોકો મુસાફરી માટે આ ટ્રેનનો જ ઉપયોગ કરતા હોય છે. તો ચાલો આજે આપણે આ ટ્રેન વિશે હજુ વધુ માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું કે રિયા અને જિયા એ બે ફ્રેન્ડ છે, બરાબર ને? તો તેઓ કયા સાધનમાં બેસીને મુસાફરી કરવાના હતા? કોને ખબર છે? ટ્રેનમાં, બરાબર ને? તેઓ ટ્રેનની મુસાફરી કરવાના હોવાથી તેઓ એકદમ જ ખુશ હતા અને તેઓ ઘણી બધી વાતો કરે છે. તો ચાલો આજે આપણે ફરીથી એકવાર તે જોઈએ. રિયા અને તેની સખી જિયા, સખી એટલે કે ફ્રેન્ડ્સ, તે ખૂબ જ ઉત્સાહિત હતા. ઉત્સાહિત એટલે કે તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા એ તેના મામાના ઘરે જતી હતી અને જિયા એ તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. ફ્રેન્ડ્સ, જો આપણે કશે જવાનું નક્કી હોય તો આપણે થોડા દિવસ પહેલાં આપણે ટ્રેનનું બુકિંગ કરાવી શકીએ છીએ. તેવી જ રીતે આપણે જો વિમાનમાં મુસાફરી કરવાના હોઈએ તો તેનું પણ બુકિંગ કરાવી શકાય છે. ફ્રેન્ડ્સ, તેમની મુસાફરીના માત્ર 2 દિવસ બાકી હતા ત્યાં જિયા ખૂબ જ બીમાર પડી જાય છે. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જિયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી, એટલે કે કેન્સલ કરાવી પડી. બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજનો એ લોકોએ પહેલેથી નક્કી કરી લીધા હતા. પણ જિયાનું જવાનું બંધ રહેતા જિયા નિરાશ થઈ જાય છે. પરંતુ જિયાને એક યુક્તિ સૂંજે છે. તે કહે છે કે રિયા, તું નિરાશ ન થઈશ,
તારી મુસાફરી વિશે તું બધું એક ડાયરીમાં લખજે અને તારા મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લઈ લેજે. તું જ્યારે પાછી આવશે ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને તારા ફોટા અને વિડીયો પણ જોઈ લઈશ, બરાબર ને? તો રિયા તેના ઘરે જાય છે અને તેની સાથે એક નોટબુક અને એક પેન શોધીને તેની બેગમાં મૂકી દે છે. તમારામાંથી કોને ખબર છે કે રિયા લોકો રેલવે સ્ટેશન પર સામા બેસીને જાય છે? કોને ખબર છે? ફાઇન, રિક્ષામાં, બરાબર ને? આપણે જોયેલું. ત્યારબાદ રિયા લોકો જે ટ્રેનમાં જવાના હતા તે ટ્રેનનું નામ શું હતું? કોને ખબર છે? વેરી ગુડ, કચ્છ એક્સપ્રેસ, બરાબર ને? આપણે એના વિશે ઘણી બધી માહિતી મેળવેલી. તો ચાલો આજે આપણે ફરી વાર તેને યાદ કરીએ. હવે રિયા લોકો રેલવે સ્ટેશને ગયા. થોડીક વાર થઈ કે ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. રિયા કહે છે કે અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નીકળી હતી અને અમારી ટ્રેનનું નામ એ કચ્છ એક્સપ્રેસ હતું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે એ પણ જોયેલું કે આ જુદા જુદા પ્લેટફોર્મ ઉપર જુદી જુદી ટ્રેન આવતી હોય છે અને આ દરેક ટ્રેનના નામ શું સરખા હતા? સરખા હતા ટ્રેનના નામ, નહીં ને? હા, આ બધી જ ટ્રેનોના નામ જુદા જુદા આપવામાં આવેલા હતા, બરાબર ને? તે પણ આપણે જોયેલું. તો ચાલો એ આપણે જોઈએ. રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, દિલ્હી એક્સપ્રેસ વગેરે એવા નામ ટ્રેનને આપવામાં આવે છે. રિયા કહે છે કે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી બધા મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર લઈને ચડતા હતા. થોડા લોકો તો ધક્કા મુક્કી પણ કરતા હતા. આથી મારા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. ત્યારબાદ રિયા કહે છે કે અમારી ટ્રેન આવતા અમે ટ્રેનમાં બેસી ગયા અને ટ્રેનની અંદર અમે અમારી સીટ શોધીને અમારો સામાન યોગ્ય જગ્યા પર મૂકીને પછી અમે બેસી જઈએ છીએ. અને તે કહે છે કે એ લોકોની સાથે એક કોઈ બીજું કુટુંબ પણ એ લોકોના ડબ્બામાં બેઠેલું હતું, તે આપણે જોયેલું, બરાબર? ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે એ પણ જોયેલું કે આપણે ટ્રેનમાં બેસી ગયા પછી આપણી ટિકિટ ચેક કરવા માટે કોણ આવે છે? કોને ખબર છે? ફાઇન, ટિકિટ ચેકર, બરાબર ને? અને એમણે શું પહેર્યું હતું, તેઓ શું ચેક કરે છે, તેના વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવેલી, બરાબર ને? તો ચાલો આજે આપણે ફરી તેને એક વખત યાદ કરીએ. યા કહે છે કે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને તપાસ કરી, એટલે કે ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છે કે નહીં. 12 મિત્રો આ ટિકિટ ચેકરે સફેદ રંગનો શર્ટ, એની ઉપર કાળા રંગનો કોટ અને કાળો પેન્ટ પહેરેલો હોય છે. આમ આપણે ટિકિટ તપાસનારના ગણવેશ પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ રિયા ટ્રેનમાંથી સફેદ ચાદર પાથરેલી હોય એવું તે કંઈક જુએ છે, તો એ શું હતું? કોને ખબર છે? મીઠાનો થર, બરાબર ને? અને તે ક્યાં આવેલો હતો? કોને ખબર છે? ફાઇન, કચ્છના નાના રણમાં, બરાબર ને? તો ચાલો આજે આપણે ફરીથી આ કચ્છના નાના રણ વિશે થોડી માહિતી મેળવીએ. ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે
આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે અને ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. ત્યારબાદ રિયાના પપ્પા કચ્છના પુલ વિશે વાત કરે છે. તો એ પુલનું નામ શું હતું? કોને યાદ છે? ફાઇન, સૂરજબારી પુલ, બરાબર ને? અને એ બીજા કયા નામથી ઓળખાય છે? કોને ખબર છે? ફાઇન, કચ્છનું પ્રવેશ દ્વાર, બરાબર ને? તો ચાલો આપણે ફરીથી એને યાદ કરીએ. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો હતો. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ અમને સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મારી મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ પણ હતું, તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી સુંદર શહેર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સરક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડિયો લીધા, જે જોવાની મને ખૂબ જ મજા આવશે. ત્યારબાદ મિત્રો, રિયાની ટ્રેન એક મોટા સ્ટેશન પર આવીને ઊભી રહે છે. તો કોને ખબર છે કે આ રિયાની ટ્રેન એ કયા સ્ટેશન પર આવીને ઊભી રહે છે? કોણ કહેશે? ફાઇન, અમદાવાદ, બરાબર ને? અમદાવાદ સ્ટેશન પર રિયા અને તેનો પરિવાર શું કરે છે, શું જોઈ છે? તો તેને આપણે ફરીથી એકવાર યાદ કરીએ. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હતું. ચાઈ ગરમ ચાઈ, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં વડાપાઉં, કેરા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જ જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેરા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. સમય જતાં ટ્રેન ઉપડી. અમે કેરા અને ચીકુ ખાધા. પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો.
મેં હિમાંશે અને ફિયોનાએ થોડો સમય સાપસીડીની રમત રમી. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ. પછી હું અને હિમાંશુએ ગયા. તો બાર મિત્રો, આજે આપણે આ પાઠ 6 રિયાની મુસાફરી એ પાઠને આજે આપણે ફરીથી એકવાર યાદ કર્યો. તો આઈ હોપ કે તમને આ પાઠમાં વધુ સારી સમજ પડી ગઈ હશે. પડી ગઈ ને તમને વધારે સમજ? ઓકે, ફરી મળીશું. બાય બાય.